શાળા નામ સાંભળતા જ જીવન ઘડતરનો વિચાર આવે, પણ સમયની માંગ મુજબ ઘડતરનું કેન્દ્ર હવે વ્યક્તિના સ્વાસ્થ્યનું ઘડતર પકડશે. નવસારીમાં હવે સરકારી પ્રાથમિક શાળાના ઓરડા હવે કોવિડ કેર સેન્ટરમાં ફેરવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ એની ચરમસીમા પર પહોંચી ગયું છે, જેને નાથવા માટે અનેક પ્રયાસો સ્થાનિક વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. પરંતુ દિવસે અને દિવસે કોરોનાના પોઝિટિવ દર્દીઓના કેસોમાં વધારો થતા હોસ્પિટલમાં જગ્યાની અછત સર્જાવાની શરૂઆત થઈ છે. એવા સમયે નવસારી જિલ્લામાં આવેલી 358 જેટલી સરકારી શાળાઓમાં આઇસોલેશન સેન્ટરની ઉભા કરવામાં આવી છે. વાત છે ગણદેવી તાલુકાના આવેલા સરીબુંજરંગ ગામના લૂસવાડા ફળિયામાં આવેલી પ્રાથમિક શાળામાં 25 બેડનું આઇસોલેશન ઉભું કરવામાં આવ્યું છે, જેથી ગામમાં પોઝિટિવ આવેલા કોરોના દર્દીઓને પ્રાથમિક સારવાર આપી શકાય. શાળામાં ઉભું કરવામાં આવેલ આઇસોલેશન અને દાતાઓના મદદથી શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ઓક્સિજન સહિત તમામ પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે. દર્દીઓની સારવાર માટે 2 ડોક્ટરો અને 8થી વધારે નર્સોનું સ્ટાફ દિવસ રાત કાર્યરત કરવામાં આવશે, જેથી આઇસોલેટ થયેલા દર્દીઓને તકલીફ ન પડે. નવસારી જિલ્લામાં રોજ 110થી વધુ પોઝિટિવ કેસ આવે છે અને 85% વધુ માત્ર આઇસોલેશન કોરોનાની સારવાર લઈ શકે એમ છે. એવા સમયે ગામની પ્રાથમિક શાળામાં શરૂ કરવામાં આવેલ આઇસોલેશન સેન્ટરે ગામના લોકો માટે આશીર્વાદ સમાન બનશે. ગામના દર્દીઓ શહેર તરફથી ખાનગી હોસ્પિટલમાં ખાટલા માટે લાઈનો ન લગાવે, જેથી હોસ્પિટલનું ભારણ પણ ઓછું થશે અને લોકોને વહેલી તકે સારી સારવાર મળી રહેશે. મારું નામ મનીષ પટેલ છે, લુસવાડા સરીબુજરંગ ગામના રહેવાસી છે. એક નાનો બેડની સુવિધા સાથે, કારણ કે ગામડામાં ઘણા લોકો એવા હોય છે કે જે નાના આવાસમાં રહેતા હોય છે, નાના મકાનમાં રહેતા હોય છે, જો કોઈ એક વ્યક્તિ સંક્રમિત થાય તો ઘરના જે બાકીના જે સભ્યો જે છે, નાના બાળકો હોય કે સિનિયર સિટીઝન્સ હોય, એમના પર બી ખતરો મંડાય છે. આ એક હેતુ, અને બીજો હેતુ છે કે આજે શહેરોમાં 200 બેડની સુવિધા ઉપલબ્ધ થાય છે, પરંતુ જો ગ્રામ્ય કક્ષાએ છેલ્લે 12-15 બેડની પણ જો સુવિધા થાય તો એનાથી મોબિલિટી અટકશે અને ચોક્કસપણે આપણે જે કોરોનાની જે ચેઇન છે એ તોડવામાં સફળ થઈશું એવું અમે વ્યક્તિગત રીતે માનીએ છીએ. આવતીકાલથી ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું છે કે દરેક ગામની અંદર જેને પણ શરદી ખાંસી તાવ હશે એવા લોકોને પરિવારથી અલગ પ્રાથમિક શાળા અથવા કોમ્યુનિટી હોલમાં જ રાખવામાં આવશે. સરકાર પ્રાથમિક શાળા અથવા કોઈ હાઈસ્કૂલ હશે તો એ ઉપલબ્ધ કરાવશે, અને ગામના સરપંચ, ગામના વડીલો, ગામના દાતાઓ દ્વારા આ શરદી ખાંસીવાળા દર્દીઓને આ પ્રાથમિક શાળામાં અથવા કોમ્યુનિટી હોલમાં જ રહેવાની, ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવશે, અને આરોગ્ય વિભાગ દ્વારા એમને ત્યાં જ દવાઓ પણ પૂરી પાડવામાં આવશે, જેથી કરીને પરિવારમાં કે ગામમાં સંક્રમણ ન વધે અને સંક્રમણની ચેન તોડી શકાય એ માટેનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. તો એમાં બધા જ લોકો આપણે સૌ સાથે મળીને કોરોનાને નાથવામાં આપણે બધા મદદ કરીએ અને ગુજરાત કોરોના મુક્ત બને એ પ્રકારના પ્રયત્નો કરીએ.